ઓફ વડોદરા. બ્રહ્મા કુમારી અટલાદરામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી. 21 જૂન વિશ્વ યોગ દિવસના શુભ અવસરે અટલાદરા સેવા કેન્દ્રના ભાઈઓ બહેનો દ્વારા યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્ઞાન યજ્ઞ શાળાની વિદ્યાર્થિનીઓ અને બ્રહ્મા કુમારી ભાઈ બહેનો યોગમાં ભાગ લીધો હતો. 1 કલાક સુધી શારીરિક યોગ તેમજ રાજયોગનો અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જ્યુપિટર હોસ્પિટલના ડૉક્ટર તુષાર પટેલ, જ્ઞાન યજ્ઞ શાળાના આચાર્ય ડૉક્ટર રાકેશ પંડ્યા, બિલ્ડર બિપિનભાઈ પટેલ અને ઉદ્યોગપતિ અરવિંદભાઈ પંચાલ, ટ્રસ્ટી કાશી વિશ્વનાથ મંદિર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેવા કેન્દ્રના નિયામક બ્રહ્મા કુમારી ડૉક્ટર અરુણાબેને યોગના મહત્વ પર સંબોધન કરતા જણાવ્યું કે યોગ એ માત્ર શરીર અને મનના સ્વાસ્થ્યનું સાધન નથી, પરંતુ તેની ઊંચાઈ એ તે આત્મા અને પરમાત્માના મધુર મિલનનું માધ્યમ પણ છે, જેના અનુભવથી માણસ તમામ માનસિક વિકારો અને દુઃખોમાંથી મુક્ત થઈ શકે છે. યોગ શક્તિ દ્વારા જ ભારત ફરી એક વખત સુવર્ણ ભારત અને વિશ્વમાં સર્વોચ્ચ બનશે. તેથી હવે દરેક ભારતીય યોગ દ્વારા આત્મ સુધારણામાં જોડાવવું જોઈએ. ત્યારબાદ ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ દીપિકાબેન, જાગૃતિબેન અને છાયાબેને સૌને યોગ કરાવ્યા હતા અને સ્વાસ્થ્યને લગતી વિશેષ યોગ પદ્ધતિઓ વિશે પણ સમજાવ્યું હતું. આ કાર્યક્રમ બાદ એન્જલ ઇન્ટરનેશનલ સ્કૂલના 300 જેટલા નાના બાળકોએ યોગ કર્યા હતા. આ બાળકોના કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના જિલ્લા અધિકારી ડૉક્ટર સુધીર જોશી ઉપસ્થિત રહ્યા હતા.